જે આવાસ યોજના છે આ જે કહેવાય છે કે જે મંગાડી નગર આવાસ યોજના છે આ લોકો જે લાભાર્થીઓ છે આ લોકોને મન ફાવે તેવું જે કોમર્શિયલ લાઇટ બિલ હોય છે આ લાઇટ બિલ મન ફાવે તેવું આજે ત્યાંના સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવે છે. આ જે સ્થાનિકો છે જે લાભાર્થીઓ છે એ લોકો લાઇટ બિલની માંગણી કરે છે પરંતુ આ લોકોને લાઇટ બિલ બતાવવામાં નથી આવતું એટલે આડેધર કોઈકની પાસેથી 200 રૂપિયા 300 રૂપિયા 400 રૂપિયા આવી રીતે અલગ અલગ વ્યક્તિ પાસેથી અલગ અલગ રીતે નાણાં ઉઘરાવવામાં આવે છે. એટલે આજે જે કહેવાય છે મ્યુનિસિપલ કમિશનરશ્રીને અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ભાઈ જે આ લાભાર્થીઓ છે આને કંઈક ને કંઈક રીતે સુવિધાઓ મળી છે પરંતુ સુવિધાઓ નથી મળતી એના બદલે આ લોકોને જે કહેવાય છે કે ઉઘાડી લૂંટ કરવા લૂંટાવવામાં આવે છે. એટલે આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યારે શાલિનીબેનને જે કહેવાય છે એ લોકો તો જ્યારે પણ હોય છે જ્યારે અમે આવેદનપત્ર લઈને આવીએ કે જે લાભાર્થીઓ હોય છે કે ગરીબોની જે વેદના લઈને આવતા હોય છે પરંતુ વડોદરા શહેરની અંદર મ્યુનિસિપલ કમિશનરશ્રીને ટાઈમ જ નથી, મિટિંગમાં હોય છે, ગાંધીનગર હોય છે, આ જ શબ્દો હોય છે. એટલે આજે અમે જે કહેવાય છે કે મ્યુનિસિપલ કમિશનરશ્રીને ફરી રજૂઆત કરી છે જો હવે આવનારા દિવસોમાં આ લોકોને કંઈક ને કંઈક રીતે જો ન્યાય નહીં મળે તો ચોક્કસથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. તેની સંપૂર્ણ જવાબદારી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાથે સાથે એમ્પોર્ટેબલ હાઉસિંગ બોર્ડના જે પણ લાગતા વળગતા અધિકારીઓની રહેશે.